સાબરકાંઠાના હડિયોલ ગામની સીમમાં થયેલ ગેંગરેપનો મામલો છે. હિંમતનગર કોર્ટે આપ્યો છે ચુકાદો. પાંચ આરોપીઓને આજીવન કેદની સજા પટકારી છે. પાણી પીવાના બહાના હેઠળ કરાયું હતું દુષ્કર્મ. પીડિતાને 5 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ. દરેક આરોપીને 50,000નો દંડ. 4 વર્ષ બાદ આવ્યો છે ચુકાદો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી. જી ઈશાન, લાંબા સમય બાદ આખરે ચુકાદો આવ્યો છે, કોર્ટનું અવલોકન શું કહે છે અને ચુકાદો કયા પ્રકારનો છે? ચાલો અગાઉ જે ગેંગરેપની ઘટના બની હતી ને, જેમાં પીડિતા જે છે, પીડિતાએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું અને જે સમગ્ર મામલો સામે આવ્યો હતો. હરિયોલ ગામની સીમમાં આ ગેંગરેપનો મામલો બન્યો હતો. તો આજે 4 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં 5 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. તો આ ઉપરાંત પીડિતા આદિવાસી મહિલાને 5 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. તો આ ઉપરાંત દરેક આરોપીને 50,000નો દંડ પણ કરવામાં આવ્યો છે. એટલે કે 4 વર્ષ બાદ આ ચુકાદો આવતા પીડિત પરિવારે હાથકારો મેળવ્યો છે, પરંતુ આવા જે તત્વો છે તેમના વિષયમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ લોક માંગો છે. જી સંજય, જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સુરતમાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા. સચિન પોલીસે ઇસ્માઇલ નામના નરાધમની કરી છે ધરપકડ અને ગઈકાલે સાંજ સુધીમાં 4 વાગે બાળકી ગુમ થઈ ગઈ હતી. લાપતા બાળકીનો મૃતદેહ મળતા શંકા ગઈ. પરિવારનો પરિચિત ઇસ્માઇલ બાળકીને લઈ ગયો હતો, વેફર આપવાનું કહી અને બાળકીને લઈ ગયો હતો. અવાવરુ જગ્યાએ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરી અને હત્યા બાદ ભાગતો આરોપી સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે. તો ગઈકાલે બાળકી ગુમ થઈ હતી સાંજે 4 વાગે અને વેફર આપવાનું બહાનું કરી અને તે બાળકીને લઈ ગયો હતો. બાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું અને ત્યાંથી ફરાર થઈ ગયો. થરાળી કેવડો અપાવો એમ કરીને બહાર લઈ ગયેલ અને કપલેટા તળાવના રસ્તા ઉપર એક બંધ મકાનમાં પાછળના જે કમ્પાઉન્ડની અંદર બાળકીને લઈ જઈ એના ઉપર દુષ્કર્મ આશરેલ છે. અને ઇસ્માઇલ ઉર્ફે ઉસુફ સલીમ હજાર ઉંમર વર્ષ 23ની આસપાસનો આરોપીની અટક કરી અને અત્યારે તપાસ ચાલુ છે. એના ઉપર રેપ કરેલો છે, એના પેટના ભાગે પણ એને બચકું ભરેલ છે મોઢાથી, અને અમુક હાથના એના શરીર ઉપર નિશાન છે. બાળકી મચ્છર સાહેબને પોલીસ નાવાને 1/2 કલાકમાં છોકરી મળી ગઈ. ગામના 1-1 લોકો છોકરીને શોધવામાં પડ્યા હતા ને તળાવની પારપટી છોકરી મળી આવેલી. યુસુફ, એનું નામ મૂળ તો ઇસ્માઇલ છે, બધા યુસુફથી જ ઓળખે છે, ને મૂળ આલીપુર ગામના છે ને હાલ કફલેટા ગામમાં એ ભાડેથી રહે છે. કરાઈ તાલીમ એકેડમીમાં બોગસ પીએસઆઈની તાલીમ લેવાના મામલે તપાસમાં ખુલાસા થઈ રહ્યા છે. મયુર તડવી નામના ઉમેદવારના વેરિફિકેશનમાં ઝડપાઈ જતા ડીજીઆઈ અને ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ કરી હતી, જેમાં તેમણે ભરૂચના વિશાલ રાઠવાના નામે પોતાનું નામ યાદીમાં ઉમેરી દીધું હતું. વિશાલ રાઠવાના પિતા તેરસિંહભાઈ રાઠવા ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરીએ ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલનું નામ યાદીમાં હતું, પરંતુ મયુરની છેતરપિંડીથી પરિવાર પણ ચિંતામાં મુકાયો. નવસારીમાં કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે. ચીખલીના થાલા ગામેથી ઝડપાયું છે કૌભાંડ. કેમિકલની કિંમત પણ લાખોમાં છે. ટેન્કરમાંથી કેરબામાં કાઢવામાં આવી રહ્યું હતું કેમિકલ. ચીખલી પોલીસે 12 લાખનું ટેન્કર સહિત 50,000 રૂપિયા કિંમતની મારુતિ વાન કબજે કરી છે. ચીખલી પોલીસે કુલ કિંમત 35 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપી પાડ્યો છે. ટેન્કરના ડ્રાઈવર પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને ચીખલી પોલીસની ટીમે બાતમીના આધારે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું છે. સુરતમાં શ્વાન કરડતા એક બાળકીનું મોત. જી હા, 5.5 વર્ષની બાળકીનું સારવારમાં મોત થયું છે. 6 મહિના પહેલા બાળકીને શ્વાને ભર્યું હતું બચકું અને છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતી બાળકી. હડકવાને લીધે 6 મહિના બાદ માસૂમ બાળકીનું મોત થયું છે. પરિવારે સુરત મનપાની સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે.
છ મહિના પહેલા મારી છોકરીને ડોગ બાઇટ કર્યું હતું અને એ ડોગ બાઇટના લીધે છ મહિના પછી એવા સિમ્ટમ્સ ઉપડ્યા છે એક જ દિવસમાં કે અમારે માલવ્ય હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. માલવ્ય હોસ્પિટલમાંથી એ લોકોએ હડકો થયો હતો એ પ્રૂફ કર્યું હતું અને પછી ત્યાર પછી અમે લોકો ત્યાંથી પછી હડકવાની કોઈ એ નહીં હોવાથી અમે લોકો એને સ્મિમેર હોસ્પિટલ કોઈ ઇલાજ ન હોવાથી અમે એને સ્મિમેર હોસ્પિટલમાં ખસેડી હતી. સ્મિમેર હોસ્પિટલમાં બી એની હાલત કફોડી બની હતી પરંતુ વેન્ટિલેટર પર રાખીને પછી એને થોડીક શાંત કરી હતી પણ હવે કૂતરા માટે એનું કૂતરું કરડ્યું એનું જવાબદાર કોણ? શિયાળાની ઋતુમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે અને સાથે જ શ્વાન કરડવાના કેસ પણ વધી ગયા. અમદાવાદની સુલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં 4000 કેસ નોંધાયા. શ્વાન કરડવાના કેસ ડિસેમ્બર મહિનાથી સતત વધી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં 400 જેટલા કેસ નોંધાયા હતા. સુલા સિવિલ હોસ્પિટલમાં પણ કપિરાજ કરડવાનો કેસ નોંધાયો. શ્વાન કપિરાજ કરડે તો પહેલા હોસ્પિટલમાં જઈ તાત્કાલિક રસી લેવી જોઈએ અને રસીનો કોર્સ પણ પૂરો કરવો જોઈએ. શહેરમાં જે રીતે શ્વાનનો ત્રાસ છે તે જોતા લાગે છે કે શ્વાન કરડવા અને પકડવા કરડ્યા બાદ જે પકડવાની જે કામગીરી હોય છે ખસીકરણની કામગીરી હોય છે તે માત્ર જાણે કે કાગળ ઉપર હોય તે જ લાગી રહ્યું છે. ત્યારે રોજના લગભગ 15-20 જેટલા નવા કેસો આવે છે કે એમને આજના દિવસમાં જ કરડ્યું હોય અને 24 કલાકમાં જે પહેલો ડોઝ હોય એવા લગભગ 15-20 કેસો આવતા હોય છે. અને આનો જે કોર્સ છે એ 4 ઇન્જેક્શનનો છે. એ તો દર્દ થાય છે મને. હો ના ના, હા વેક્સિન એ તો લીધા છે લેકિન અભી એ કૂતરે કે નહીં લીધા. અભી બનાસકાંઠાના છાપીમાં રખડતા ઢોરનો ત્રાસ. રખડતા ઢોરે રાહદારી પર હુમલો કર્યો હતો. સ્થાનિકોએ ઢોરના હુમલાથી રાહદારીને બચાવ્યો. રાહદારીને પટકીને મારતા ઘાયલ થયો હતો. ઢોરના હુમલાથી બચાવવા સ્થાનિકોએ ઘાયલની ટીંગાટોળી કરીને બચાવ્યો. ઘાયલને છાપીના પીએસસીમાં સારવાર માટે ખસેડ્યો છે. વડગામ તાલુકાના છાપીમાં રખડતા ઢોરનો ત્રાસ કેટલી હદે વધ્યો છે આપ જોઈ શકો છો. 2-3 લોકો ઢોરને મારી રહ્યા છે તેમ છતાં બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. પેનલ દ્વારા મશીન ચાર્જ કરી વીજખર્ચથી પણ રાહત. જેતપુર પંથકના ખેડૂતોની ભાદર 2 ડેમનું પાણી અનામત રાખવા માંગ. ઉનાળાની શરૂઆતમાં જ કુવા અને બોરના તળિયા દેખાતા ઉનાળામાં પિયતને લઈ તાત ચિંતામાં. ઉનાળુ પાકને સમયસર પાણી મળી રહે તે માટે ખેડૂતોએ કરી માંગ. સિંચાઈ અધિકારી